પરંતુ જ્યારે મુખ્ય કે સૂક્ષ્મ શરીરનું ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ વધારે પ્રમાણમાં કે પૂરેપૂરું એટલે કે 6 થી 9 ઇંચ જેટલું ગૌણ ફિલ્ડથી દૂર જાય તો તબીબી મૃત્યુની સ્થિતિ આવી જાય છે. એટલે આ 2-3 જગ્યાએ આપણને અનુભવ થશે. એક જે છે એ જેમ મેં ગયે વખતે વાત કરી કે આપણે જ્યારે સપનામાં હોય અને ઘણી વાર ગહેરા સપનાની અંદર આપણને એવી અનુભૂતિ થાય કે આપણે પડીએ છીએ, જ્યારે પડવાની અનુભૂતિ થાય ત્યારે એ બંને ફિલ્ડ થોડા વધારે દૂર ગયા છે અને એ ફરીથી આપણા બોડીનું મિકેનિઝમ જે સેલ્ફ ડિફેન્સ મિકેનિઝમ એને પાછું ખેંચવાની કોશિશ કરે છે. બીજું કે ઘણી વાર આપણે ગાયત્રી કરતા હોય કે કોઈ મંત્ર કરતા હોય અને એની અંદર ઝપકી આવી જાય અને એ ઝપકીની અંદર આપણે લાંબુ સપનું જોયું હોય તો એ વખતે બંને ફીલ જરા અલગ થઈ જાય છે. બીજું જ્યારે આપણે કોઈ ઇમરજન્સીમાં આવીએ અને સ્પેશિયલી જ્યારે ડ્રાઇવિંગ ઇમરજન્સી કે કોઈક એવી ફિઝિકલ બોડીની ઇમરજન્સી, સામેથી એવી ટ્રક આવતું હોય કે એક્સિડન્ટ થવાનું જ હોય, એ વખતે જ બંને ફીલ એવી રીતે થાય કે આપણી અંદર અવેરનેસ ને કોન્શિયસનેસ વધી જાય છે એ વખતે. એટલે આ અમુક વસ્તુઓ જો આપણે એને નોંધ કર્યા હોય તો આપણને ખ્યાલ આવે. હા, આગળ વાંચો. ઓકે. અકસ્માતે આવું બને કે પછી ચોક્કસ જૈવિક કારણસર આવું બને તો તાત્કાલિક તબીબી સારવાર કરવી પડે છે. આવી તબીબી મૃત્યુની અવસ્થા જો કોઈ વ્યક્તિ સભાનપણે લાવી શકે તો પછી એ ઉચ્ચ અવસ્થાની યોગ પ્રેક્ટિસ છે. આગળનો ફકરો વાંચું. હા, ઉત્તેજનાની ઉર્જા એટલે કે જુદા જુદા પ્રમાણની અને માત્રાની ઇમોશનલ અને સેક્સ એનર્જી અથવા રજસ અને તમસ વત્તા હલનચલન માટેની શારીરિક મૂવિંગ ઉર્જા તેમજ આંતરિક કામગીરી માટેની ઇલેક્ટ્રિસિટીની અને મેગ્નેટિઝમની ઉર્જાઓના સરવાળાથી શરીરની અંદર ગૌણ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડનો વિકાસ થાય છે. ચાર એનર્જીઝ બનાવે છે. ફર્સ્ટ ઇઝ ધ એનર્જી ઓફ સેન્સિટિવનેસ, જેને ફાટા પાડે છે, એનર્જી ઓફ ઇમોશન કે રજસ, એનર્જી ઓફ સેક્સ કે તમસ, વિચ ઇઝ એનર્જીઝ ઓફ ઇમોશન એન્ડ સેક્સ ઓર રજસ એન્ડ તમસ. બરાબર. પહેલી ઉર્જા. બીજી ઉર્જા કે છે ફિઝિકલ એનર્જી ફોર મૂવમેન્ટ. અને ત્રીજી ઉર્જા કે છે એનર્જી ફોર ઇલેક્ટ્રિસિટી એન્ડ મેગ્નેટિઝમ ફોર ઇન્ટરનલ ફંક્શન્સ. હા, એટલે મસલ્સમાં ઇલેક્ટ્રિસિટી જે જાય છે, આપણે નર્વ્સમાં ઇલેક્ટ્રિસિટી જે જાય છે અને મેગ્નેટિઝમ, બરાબર છે. પ્લસ જે ડાયજેશન ચાલવાનું હોય, રેસ્પિરેશન ચાલવાનું હોય, એની ઇલેક્ટ્રિસિટી. એનાથી ગૌણ, હા બોલો, એનર્જી ઓફ લાઈફ એન્ડ અવેરનેસ, બીજું કોઈ એનર્જી નહીં, અને એનર્જી ઓફ સેન્સિટિવિટી, અને એની અંદર એને ઇમોશન અને સેક્સ લઈ લીધા છે. સેન્સિટિવનેસ, હા, ઉત્તેજના, રાઈટ, અને મૂવમેન્ટ અને ઇલેક્ટ્રિસિટી અને મેગ્નેટિક મસલ્સ એનર્જી કીધી ને, સ્ટેટિક એનર્જી, મેગ્નેટિઝમ. મેગ્નેટિઝમ ઇઝ અ બાય પ્રોડક્ટ ઓફ ઇલેક્ટ્રિસિટી. એટલે એવું સમજવાનું રાજનભાઈ કે આ ત્રણ સેન્ટરની જે કે ચાર સેન્ટરમાં જે હલનચલન થાય છે એનાથી એક ગૌણ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે.
એટલે ઇમોશનલ સેક્સ મૂવિંગ સેન્ટર ની કામગીરી ને કારણે શું કહે છે ઓકે ભલે આગળ વાંચો એમણે છે વાત નથી પછી લઈ એમણે ઉત્તેજનાની ઉર્જા કેવી રીતના બને છે એમ એ આ ત્રણ રીતે જે ઉર્જાઓ બને છે એને ઉત્તેજનાની ઉર્જા એમ નામ આપ્યું એનર્જી ઓફ સેન્સિટિવનેસ અને એનાથી આ ફિઝિકલ બોડીનું ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ બને ઓકે અને એનાથી ગૌણ શરીર બને છે ઉલટું કે છે જે ફિઝિકલ બોડી ના હા ઉલટું કે છે કે જે ફિઝિકલ બોડીનું ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ છે એને કારણે આ એનર્જીઝ બને છે ધ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ ડેવલપ્સ ધીઝ એનર્જીઝ વિધ ઇન ધ ફિઝિક્સ હા ઓકે આપણે આગળ વાંચીએ કારણ કે અહીંયા એક પ્રશ્ન ઊભો થાય કે આ સેન્સિટિવનેસમાંથી સેન્સિટિવિટી થાય એટલે આ ત્રણે ત્રણ એનર્જીમાં ફરક પડી જાય ને આ ત્રણે ત્રણ એનર્જીમાં મોટો ફરક પડી જાય રાઈટ અને એની લીધે પ્રાઇમરી ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડમાં ફરક પડી જાય રાઈટ ઓકે હા વાંચો મુખ્ય કે સૂક્ષ્મ શરીરમાં પ્રાઇમરી ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ એનર્જી ઓફ લાઈફ એન્ડ અવેરનેસની ઉર્જા વિકસાવે છે જ્યારે પ્રાઇમરી કે મુખ્ય ફિલ્ડ દૂર ખસે છે ત્યારે એનર્જી ઓફ અવેરનેસ સ્પષ્ટપણે ગેરહાજર હોય છે તથા જ્યારે અભ્યાસ કરવો પડે એનર્જી ઓફ અવેરનેસ ઓકે આગળ વાંચો ને જોઈએ તથા જ્યારે તે 5 ઇંચ કરતા વધારે દૂર ખસે તો સ્થૂળ શરીરમાંથી જીવન ઉર્જા એનર્જી ઓફ લાઈફ ઘટતી જાય છે પરંતુ જો સભાનપણે બેઉ ફિલ્ડ છૂટા પાડવામાં આવે તો આવું જીવન ઉર્જાનું ક્ષીણ થવું બનતું નથી યોગ પ્રેક્ટિસનું આ ઘણું એડવાન્સ સ્ટેજ છે બરાબર છે એટલે એક વસ્તુ ઇવન મેં 5 ઇંચ સુધી જોયું છે કે 5 ઇંચ સુધી કર પણ ત્યાં શરીરની બધી પ્રક્રિયાઓ ચાલુ રહે છે એટલે 5 ઇંચ પછી જે છે શરીરની પ્રક્રિયાઓ ચાલુ રહેતી નથી પણ એ કોન્શિયસલી કરી શકાય અને એ યોગની હાયર પ્રેક્ટિસિસ છે રાઈટ ઓકે આગળ વાંચો ઊંઘનું માત્ર આ એક જ કારણ છે બાકીના બધા ઊંઘના લક્ષણો છે આથી એટલે બંને ફિલ્ડનું છૂટું પડવું એ ઊંઘનું કારણ છે રાઈટ બાકી થાક લાગવું ને આ થવું એ બધું જે છે એ એના લક્ષણો છે બગાસા આવું ને બધું એ લક્ષણો છે બાકીના બધા ઊંઘના લક્ષણો છે આથી કોન્શિયસ સ્લીપ એ ગૌણથી મુખ્ય ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડને સભાનપણે છૂટા પાડવાની કે અલગ કરવાની પ્રક્રિયા છે આ બંને ફિલ્ડને કોન્શિયસલી અલગ કરવું એ કોન્શિયસ સ્લીપની પ્રક્રિયા છે એ યોગ નિદ્રાની પ્રક્રિયા છે બંને ફિલ્ડને કોન્શિયસલી અલગ કરવું રાઈટ અને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે નોર્મલ લાઈફની અંદર એ જો કોન્શિયસનેસ આપણે જાળવી શકીએ જે યોગ નિદ્રામાં આપણે કેળવીએ તો કોઈ મને ગાળ આપે કંઈક પણ મને થાય તો બંને ફીલ પછી ચોટતા નથી અલગ રહે છે એટલે જે કંઈ પ્રોસેસ થાય છે એક જ ફિલ્ડમાં થાય છે બીજું ફિલ્ડ એનો સાક્ષી બને છે રાઈટ ઓકે આ પ્રત્યાહાર છે શરૂઆતનું સ્ટેજ આ રીતે સભાનપણે જ્યારે અસંખ્ય વખત ગૌણથી મુખ્ય ફિલ્ડને અલગ પાડવામાં આવે છે તો સંકલ્પથી તેમને અલગ કરવાથી એક પ્રકારની હળવાશનો અનુભવ થાય છે
હાયર યોગની પ્રેક્ટિસ. જો આપણે આપણી આપણા સ્ટેજની વાત કરીએ, આ તો બહુ ઊંચા સ્ટેજની સાહેબ વાત કરે છે, પણ આપણે જો સ્લીપ પેરાલિસિસની પ્રેક્ટિસ કરીએ અને વારી ઘડીએ સ્લીપ પેરાલિસિસની પ્રેક્ટિસ કરીએ, તો પછી એ એક આપણે આ વસ્તુને બહુ શું કહેવાય સરળતાથી કરી શકીએ. એટલે સપોઝિંગ હું બોમ્બેના ટ્રેનમાં જાતો, ફૂલ ભીડ હોય, હું એક નાના ખૂણામાં બેસી અને આખા ફિલ્ડને અલગ પાડી દઉં, એટલે હું મારી જગ્યાએ સાવ એકાંતમાં જ હોઉં છું, એટલે બહારનું કોઈ પણ વસ્તુ એ અંદર મને અડી નથી. એટલે આઈ ફ્રોમ ધ સેકન્ડ અન ઈઝ ઇઝ એક્સપિરિયન્સ ઇન ડિટેચિંગ ધેમ એટ વિલ, રાઈટ? એટલે આ જે છે એ કોન્શિયસ સ્લીપની પ્રેક્ટિસથી શરૂઆત કરીએ અને એને જે આપણે જેને સ્લીપ પેરાલિસિસ કે એ એનું મેઇન પ્રેક્ટિસ છે. હાયર યોગની પ્રેક્ટિસનો આ સાવ આરંભનો તબક્કો છે. પ્રત્યાહારની અવસ્થા માત્ર ત્યારે જ શક્ય બને છે જ્યારે વ્યક્તિ પ્રયાસ વગર જાગૃતિની અવસ્થા જાળવી રાખે. એટલે કે જાગવા તેમજ ઊંઘવાના બેઉ સમય દરમિયાન સંપૂર્ણ સમતોલનની અવસ્થા વ્યક્તિ આ અવસ્થાએ પહોંચીને કોઈ પણ પ્રયાસ વગર તેનો અનુભવ કરે તે પહેલા તેણે એવા અસ્થાયી તબક્કામાંથી ફરજિયાત પસાર થવું જ પડે છે. બહુ લાંબુ વાક્ય છે, જેમાં એ અવસ્થા નોંધમાં આવ્યા વગર આવજા થતી હોય છે. એટલે આપણે કોશિશ કરીએ પણ આપણી કોશિશ થોડો સફળ થાય ને થોડો અસફળ થાય, ધીમે ધીમે એની સફળતા વધતી જાય. એટલે કે હજી સભાનપણે કાયમી ધોરણે એ અવસ્થા સ્થાયી થઈ નથી. સમગ્ર જગતમાં ઘણા બધા વ્યક્તિઓને આવી સ્થિતિનો અનુભવ થાય છે. બરાબર. સભાન પ્રયાસો દ્વારા મારા હિસાબે હવે ફરીથી આપણે આવીએ, જરા ઉભા રહે, જરા ઇંગ્લિશમાં મને એને જરા ઉભા રહે. એક જ સેકન્ડ મમેશ. હા, વાંધો નહીં, વાંધો, તમે જોઈ લો. હા, but only if an individual can maintain without effort the state of awakeness, the balance both when awake and when asleep. એટલે એક બહારનો આપણો શું કહેવાય અટેન્શન હોય અને એક અટેન્શન અંદર આપણે કોન્શિયસ સ્લીપમાં હોય, રાઈટ? અને આ વસ્તુ ઇવન ચાલતા ચાલતા આપણે કરી શકીએ છીએ. અને હું મારી સ્થિતિની વાત કરું તો હું હમણાં આ જે મને ઓપરેટ અને બહુ ચાલવું પડે છે, હું ચાલતા ચાલતા આની જ પ્રેક્ટિસ કરું છું અત્યારે આ સેમ વસ્તુ. એટલે બહાર હું મ્યુઝિક સાંભળતો હોઉં અને અંદર ટોટલી બધા વિચાર ને બધું શાંત થઈ ગયું હોય, હું કોઈક જુદી જગતની અંદર હોઉં અને બે સ્થિતિને સાથે જાળવી શકું છું. એટલે એ અત્યારે આની જ પ્રેક્ટિસ મારે ચાલુ જ છે. આમ જો આમ ઘણી સ્ટેજ જોતો હતો. સભાન પ્રયાસો દ્વારા આવી અવસ્થા કાયમી ધોરણે લાવી શકાય છે. એટલે એ ઓન એન્ડ ઓફ થાય, જે કહે છે કે ઓન એન્ડ ઓફ થાય. શરૂઆતની અંદર ફરીથી આપણે મ્યુઝિકની સાથે ગાતા થાય તો ફરીથી બહાર આવીએ, ફરીથી મ્યુઝિકના શબ્દ આપણે દૂરથી સાંભળતો હોય અને અંદર ક્યાંક બેસી ગયા હોય તો ફરીથી એ સ્લીપ પેરાલિસિસ, ચાલતા ચાલતા સ્લીપ પેરાલિસિસ આવી જાય. એટલે એવું છે કે અગર આપણું બાર એક્ટિવ અટેન્શન આવી જાય તો પછી અંદર નો સ્ટેટ, એટલે અટેન્શન જો ડિવાઇડેડ ન હોય અને બહાર ખેંચાઈ ગયું અટેન્શન તો પછી અંદરની સ્લીપ પેરાલિસિસ તૂટી જાય છે, તો એ પરમનન્ટ રહેતું નથી. એટલે એ ઓન એન્ડ ઓફ આવે છે. અત્યારે હું આ પ્રેક્ટિસ કરી રહ્યો છું જે આ કહે છે. એટલે જ્યારે મ્યુઝિક સાંભળો છો, ખાલી શબ્દ સાંભળો છો, ત્યારે અટેન્શન નું એક, સપોઝિંગ મ્યુઝિક સાથે હું ગાતો હોઉં, હા, તો
તો પછી હું બહાર આવી ગયો. મ્યુઝિકના વર્ડ્સ હું દૂરથી સાંભળું છું, છું તો એ જ જગ્યાએ, પણ એ તો હું અંદર દૂર ક્યાંક વયો ગયો હું, અને ત્યાં બધા વિચારો શાંત થઈ જાય, અને બહારથી મ્યુઝિક એન્જોય પણ કરતો હું, અને અંદર મારે શાંતિની અનુભવ કરતો, એ એક જાતની અંદર સ્લીપ પેરાલિસિસ થાય. એટલે આ જે છે ટુ મેન્ટેન બેલેન્સ બોથ અવેક એન્ડ સ્લીપ, એટલે આ કોન્શિયસ સ્લીપ તમે ખાટલામાં કરવાની જરૂર નથી, ઇવન ચાલતા ચાલતા કરી શકો. એવું જાણતા ન હોવાથી ઘણા લોકો આવી અવસ્થાને કૃપા કે દર્શન થયા કે કહેવાતી પ્રેરણાદાયી ક્ષણો છે એવી અસરમાં રહેતા હોય છે. એટલે ઇન્સ્પાયર્ડ મોમેન્ટ્સ, એટલે હમણાં આ વસ્તુ ઘણીવાર પ્રેક્ટિસ કરું છું, પણ એવું પછી જીવન આખા દિવસની અંદર આપણે જે કરવાનું હોય ને એ ક્યાંય વિચારની જરૂર જ નથી પડતી, એની મને રાઈટ વસ્તુ થતી જાય છે, અને આપણને એમ લાગે કે કોઈક ઉપરની કૃપા આપણને ચલાવે છે, અને એની મેળે જ આપણા એક્શન્સ ને બધું જે કરવાનું હોય એ જ થાય, અને ઓટોમેટિકલી ક્યાંય રિએક્શન ના આવે, કઈ ના આવે, કોઈ નેગેટિવ ઇમોશન ના આવે, અને આ એક વસ્તુ આ રીતે બને છે. એટલે આ આખી જે શરૂઆત છે ને કોન્શિયસ સ્લીપ અને શું કહેવાય સ્લીપ પેરાલિસિસ થી થાય, અને એક રીતે જોઈએ તો આખું ગુરજેફ નું સેલ્ફ ઓબ્ઝર્વેશન ને બધું આ જો પ્રેક્ટિસ કરીએ તો આપણે બાયપાસ પણ કરી શકીએ, એ જરૂરી નથી. ખાલી આ ફીલ્સ ની ઉપર જો કંટ્રોલ આપણને આવી જાય તો એ બધું એક જ ધડાકે બધી નેગેટિવિટી માંથી મુક્ત થઈ શકાય છે. બહુ અદ્ભુત વાત છે આ બધી. એટલે એક પ્રકારનો સબકોન્શિયસ નો ઓર્ડર ચાલુ થઈ જાય જ્યાં આપણે ધ્યાન મૂકવાની જરૂર નથી. હા, એટલે એ ઇન્સ્પાયર્ડ મોમેન્ટ્સ, એટલે હવે આપણે નથી કરતા, એ જે એવા ક્ષણો આવે આપણને એમ લાગે કે કંઈક આગળ કોઈક ગ્રેસ, એટલે શું કે ઉપરથી કોઈક કૃપા આપણને કરાવે છે. ઓકે, આવી અવસ્થાઓ વિશેની અધૂરી સમજણ હોવાને લીધે આ શંકાસ્પદ અવસ્થામાંથી જે કંઈ અનુભવ થાય તે પણ ખામી ભરેલો કે અધૂરો હોય છે. ઇંગ્લિશમાં જોવું પડશે. અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ સ્ટેટ ઇટસેલ્ફ, વોટ એવર ઇઝ એક્સપિરિયન્સ ડ્યુરિંગ સચ અ ડાઉટફુલ સ્ટેટ ઇઝ ફોલ્ટી. એટલે એ ધીમે ધીમે આની અન્ડરસ્ટેન્ડિંગ વધતી જશે, શરૂઆતની અંદર અન્ડરસ્ટેન્ડિંગ ફોલ્ટી હશે. જો કે આવી અવસ્થાઓ દરમિયાનના લખાવેલા અવતરણો કે લખાણો જો હોય તો ચોક્કસપણે પ્રેરણાદાયી હોય છે. એમાં કોઈ શંકા નથી, પરંતુ તેમણે હજી સત્યનો અનુભવ કરેલ નથી. આપણા જગતમાં આવી વ્યક્તિઓને વિકસિત થયેલી ગણવામાં આવે છે. નવો ફકરો છે, આ અવસ્થા જો સભાનપણે વિકસાવીને સ્થાયી કરી પ્રયાસ વગર એનો અનુભવ કરવામાં આવે તો પશ્ચિમની ભાષામાં તેને ઓબ્જેક્ટિવ કોન્શિયસનેસ કહે છે. ઓબ્જેક્ટિવ કોન્શિયસનેસ એટલે તુરિયાની સ્થિતિ, રાઈટ? એટલે એની અંદર તુરિયાની સ્થિતિ આવી જાય છે, ઓબ્જેક્ટિવ કોન્શિયસનેસ. હા, સ્લીપ, ડ્રીમ, નિદ્રા, સ્વપ્ન, જાગૃતિ અને તુરિય. આ તુરિય એટલે ઓબ્જેક્ટિવ કોન્શિયસનેસ, જાગૃતિ એટલે સબ્જેક્ટિવ કોન્શિયસનેસ. એટલે એક ઓબ્જેક્ટિવ કોન્શિયસનેસ આની અંદર આવે, અને એ ઓબ્જેક્ટિવ કોન્શિયસનેસ ની અંદર તમને કંઈક એ જે ડિવાઇન અંદરના ડિવાઇન સેન્ટર, ભલે એની શરૂઆત એની કંઈક સંવેદના એ થતી હોય અને બહારના જગતની સાથે સંવેદના થતી હોય, રાઈટ?
જાગૃતિની અંદર અંદરના આઈની સંવેદના થતી હોય અને બહારના જગતની થતી હોય, અને આ અંદરની ડિવાઇન સેન્ટરની સંવેદના થતી હોય અને બહારની સંવેદના થતી હોય, બેવ સાથે આ ઓબ્જેક્ટિવ કોન્શિયસનેસ. એટલે કે વસ્તુલક્ષી જાગૃતિ એટલે હવે એનું પૂરી અવસ્થા એવું જ કરવાનું રહે ગુજરાતી. હા, સુધારવું પડશે, આપણે લખી નાખીશું. હા, જોકે શાસ્ત્રની ભાષામાં તેને પ્રત્યાહાર કહે છે, જે વધારે સ્પષ્ટ સમજણ છે. એટલે પ્રત્યાહાર હજી તુર્યથી બહુ દૂર છે. આ જે ઓબ્જેક્ટિવ કોન્શિયસનેસ જે છે એ તુર્ય છે, ટર્મડ એઝ ઓબ્જેક્ટિવ કોન્શિયસનેસ, બટ એ પાવડેજી જો એને પ્રત્યાહાર કહેતા હોય તો એ હજી બહુ નીચલી અવસ્થા, ઓબ્જેક્ટિવ કોન્શિયસનેસ તો બહુ દૂરની વાત છે. હા, પછી લાઈનમાં વાત. પશ્ચિમના જગતમાં જે કોસ્મિક કોન્શિયસનેસ તરીકે ઓળખાય છે તે ધારણા, ધ્યાન અને સમાધિની ઉચ્ચતર અવસ્થાઓ છે, જેને વ્યક્તિ પ્રત્યાહારની સ્થિતિ પછી આગળ ઉપર પ્રગતિ કરી મેળવી શકે છે. અને આ અવસ્થાઓમાં વ્યક્તિએ અતિશય સભાનપણે પ્રવેશ કરવો પડે છે. અતિ ઉત્તમ ગુરુ એ દિવ્ય અખિલાયનો અંશ છે, જેને પતંજલિ મુનિ ઈશ્વર કહે છે. હા, એટલે શું કહેવાય કે આપણને ઈશ્વર કોઈ વ્યક્તિ નથી, એક તત્વ છે જે આપણને ઓટોમેટિકલી ગાઈડ કરે છે ત્યાં. પણ મારો કહેવાનો મતલબ એ છે કે કોન્શિયસ સ્લીપની જેટલી પ્રેક્ટિસ આપણે કરી શકીએ, વહેલી સવારની જેટલી પ્રેક્ટિસ કરી શકીએ, અને એની અંદર જે શરૂઆતમાં એને કીધું જે પ્રાઇમ ક્યાં ગયું, એનર્જીઝ ઓફ ધ સેકન્ડરી ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ ડિવેલપ્સ within the physical organism the energies of sensitiveness. એટલે આ શું કહેવાય, જેટલી ગહેરી સેન્સિટિવિટીમાં આપણે રહી શકીએ, એક બાજુ આપણે સ્લીપ પેરાલિસિસ કરીએ અને એક બાજુ ગહેરી સેન્સિટિવિટી કરીએ, તો આ બધું જે કહે છે આપણે એની અનુભવ કરી શકીએ. એટલે સેન્સિટિવનેસ ઓટોમેટિકલી બને છે, આપણે એને સેન્સિટિવિટીમાં ટ્રાન્સફોર્મ કરવું. અને વધારે રાજનભાઈ સ્પષ્ટ કરો ને કે આ જે સેન્ટરની કામગીરીને કારણે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થઈ અને ગૌણ શરીર બને છે, એમ સમજવાનું કે તો જે આપણે જે લાસ્ટ ટાઈમ વાત કરી હતી રાજનભાઈએ કે જે ફિલ્ડ બને છે, જે ફિલ્ડ ઓફ ધ ફિઝિકલ બોડી કે હ્યુમન બાયોલોજિકલ મશીન બને છે, એ જયારે જન્મ વખતે પેલો શ્વાસ લઈએ છે ત્યારે જે ઈડા અને પિંગલા નાડીઓમાં ગાંઠ વહેતો થાય છે એનાથી એ ફિલ્ડ બને છે. આ ફિલ્ડને, હા, આ ફિલ્ડને એ સેકન્ડરી ફિલ્ડ કહે છે. હવે આ ફિલ્ડ આપણા ફિઝિકલ બોડીની અંદર જેમ ફરે છે, આ ફિલ્ડ આપણા ફિઝિકલ બોડીની અંદર ઓલી ત્રણ એનર્જીઝ બનાવે છે, એનર્જી ઓફ સેન્સિટિવનેસ, એનર્જી ઓફ મૂવમેન્ટ અને એનર્જી ઇલેક્ટ્રિક એન્ડ મેગ્નેટિક એનર્જી ઓફ બોડીલી ફંક્શન્સ. ઓકે ઓકે, ક્લિયર. હા, હવે નવો મુદ્દો ચાલુ થાય છે, પાન નંબર 192 ઉપર, મગજ, મન અને વિચારવાની પ્રક્રિયા. ઇંગ્લિશમાં 253 પર. ફરી એક વાર વિચારવાની પ્રક્રિયામાં કોઈ હાથ ઊંચો કર્યો છે, એક મિનિટ. હા, કોણ છે? રાજુ ઠાકોર. રાજુ દેસાઈ કોણ છે? રાજુ દેસાઈ સુરત થી. રાજુભાઈ દેસાઈ છે. રાજુ ઠાકોર છે બાબુ. હા, તમને કઈ ક્વેશ્ચન છે રાજુભાઈ? જી જી, આ પ્લીઝ પૂછો ને. હા, એ આપણે જે આપણે જે પહેલો પ્રોગ્રામ આપણે વાંચ્યો ને, રાજનભાઈને મારે પૂછવાનું હતું કે જે ગૌણ શરીર અને મુખ્ય શરીર જે 5 ઇંચ કરતા વધારે ખસે છે ત્યારે આપણી લાઈફ એનર્જી ક્ષીણ થાય છે,
અને જો પ્રેક્ટિસિસ કરવામાં આવે તો એ યોગ પ્રેક્ટિસ કરવામાં આવે તો એ લાઈફ એનર્જી ક્ષીણ થતી નથી. તો મારું એ પૂછવું છે કે જે નોર્મલ માણસ છે કે જે કોઈ યોગ પ્રેક્ટિસ કરતો નથી, તો એનું શું ઓવર ધ યર્સ આ બોડી બંને ખસે છે અને પછી એનું મૃત્યુ થાય છે ક્ષીણ થયા પછી શરીર? આ બંને ને ફરીથી છેલ્લું બોલો ને, નહીં સમજાયું મને, જરાક ધીમેથી બોલજો, મારું ગુજરાતી એમ પકડ જરા સ્લો છે. હા, તો ફરીથી વાત પૂછું છું કે જયારે 5 ઇંચ ગૌણ શરીર ખસે છે મુખ્ય શરીર થી, ત્યારે લાઈફ એનર્જી ગૌણ શરીર ઘટી જાય છે. આપણી સેકન્ડ ફિઝિકલ બોડી છે એનાથી જે પ્રાઇમરી ફીલ્ડ છે એ 5 ઇંચ થી વધારે ખસી જાય, એ સિચ્યુએશન છે. ત્યારે લાઈફ એનર્જી ઘટી જાય છે, ક્ષીણ થાય છે. હા, એટલે એ તો આપણને ઇવન સાહેબ જ્યારે આપણે સૂતા જઈએ, રાતે સુવા બેસીએ, સુવા જઈએ, રાઈટ, ત્યારે ઓટોમેટિકલી આપણને દેખાય કે ઇમ્પ્રેશન્સ ઓછા થવા માંડ્યા બ્રેઇનની અંદર. ઇમ્પ્રેશન્સ ઓછા થવા માંડ્યા એટલે એ ઇમ્પ્રેશન્સમાંથી જ લાઈફ એનર્જી બને છે. જી, રાઈટ. એટલે ઓટોમેટિકલી લાઈફ એનર્જી ઓછી, આપણી એક બધાને આ અનુભવની વાત છે. બરાબર. એટલે જેવું એ ફીલ સ્લીપની અંદર, એટલે એને કીધું કે અમુક પછી કોમા છે. કોમા ક્યાં છે? એ 1.5 ઇંચમાં છે, 1.5 ઇંચમાં કોમા છે. એટલે કહેવાનું એમ છે કે ઊંઘ એટલા માટે આવવા માંગે છે કે હવે આપણને થાક બહુ લાગે છે. હા, એ કારણ કે એ લાઈફ એનર્જી બનતું ઓછું થઈ ગયું છે. હા, એટલે થાક લાગે છે. અતિશય થાક લાગે તો સમજવાનું કે લાઈફ એનર્જી ઘણી બધી ઓછી થઈ ગઈ છે. પણ એ એ સ્થિતિને જો આપણે ધારણા શક્તિ, એને જે કીધું ધારણા, ધારણ કરી શકે તો કોન્શિયસલી એ સ્થિતિમાં આપણે રહી શકીએ છીએ. એ સ્થિતિ એને ધારણા કહેવાય ને, એને ધારણ કરી લીધું આપણે. બોલો ને, આગળ બોલો. હા, તો પછી સાહેબ, એટલે જે આપણું ગૌણ શરીર જે ક્ષીણ થાય છે, જે ડીકે થાય છે, ડીકે ક્ષીણ એટલે ડીકે થાય છે વિથ એજ, ડીકે થાય છે એ તો ઉંમરની સાથે. હા, ઉંમરની સાથે. હા, તો એ ડીકે જે થાય છે એને કારણે પછી આપણી જે ઇમ્પલ્સિસ લેવાની કેપેસિટી ઘટે છે અને માણસ એટલે ઘડપણ આવે અને પછી મૃત્યુ થતું હશે. અને તમે જોશો કે તમે ગાર્ડનમાં જો ચાલવા જશો અને ઘણા ઓલ્ડ પીપલ જે છે એ ચાલતા હોય કે ગાર્ડનના શું કે બેન્ચ ઉપર બેસતા હોય તો એનું મોઢું ચાલુ જ હોય, બક 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 ચાલુ જ હોય. એટલે એ કોઈ પણ લાઈફ એનર્જી બનતી જ નથી. એ જે ઇનકમિંગ ઇમ્પલ્સિસ આવે છે એનું વોમિટિંગ ચાલ્યા જ કરે છે. તો સાહેબ, પછી એનો એક બીજો એને એને રેફરન્સ બીજો ક્વેશ્ચન થઈ એટલે મને થાય છે કે તો પછી આપણે જો યોગ પ્રેક્ટિસિસ કરીએ તો આપણું જે નોર્મલ જે ડીકે થાય છે આપણું ગૌણ શરીર એ ઓછું થઈ જાય કે બંધ થઈ જાય અને આપણી ઉંમર વધી શકે, લાઈફ સ્પાન વધી શકે? હા, એની માટે ચોક્કસ કંઈક પ્રયોગ કરવા પડે. તો કે જ્યારે તમે કોન્શિયસ સ્લીપ કરો સવારે ત્યારે એક એક જે તમારા ઓર્ગન હોય જ્યાં જ્યાં તમને લાગે કે તમને કોઈક શરીરનું ઓર્ગન ઘસાતું વધારે જાય છે, રાઈટ, એ જગ્યાએ તમે પોઝ કરી અને જ્યારે બોડી રોટેશન કરતા હોય ત્યારે પોઝ કરી અને કોન્શિયસલી એ ઓર્ગન ઉપર પ્રકાશ નાખો, થોડો ફરક પડી જશે એની. તો સાહેબ, મારો એક અનુભવ શેર કરી શકું આ બાબતમાં? હા, બોલો ને, બોલો ને. એટલે મને લગભગ મહિના એક પહેલા મને દાંતમાં બહુ મોટું કળતર થયું હતું, તકલીફ થઈ હતી દાંતમાં, દાઢમાં ડેન્ટલ પ્રોબ્લેમ થયો હતો મને. અને પછી ત્યાં મેં એક બે લવિંગ દબાવી દીધા અને તમે કીધું એ પ્રમાણે મેં આપણે જે કોન્શિયસ સ્લીપ કરીએ છીએ એમાં મેં વધારે એના પર મેં મેડિટેટ કર્યું, એના પર વધારે ધ્યાન આપ્યું મારા કળતર પર. તો વિધાઉટ એની મેડિકલ એડ આઈ ગોટ રિકવર્ડ. વેરી ગુડ, વેરી ગુડ. યા, યુ આર રાઈટ સર. પણ એ
એ વખતે એટલું યાદ રાખવું કે કોઈ પણ જીવનની અનુભૂતિની સંવેદના ચૂકી ન જાય. એટલે સર, એટલે મને સખત અત્યારે પેઇન થઈ રહ્યું છે, જી પેઇન માંથી મુક્ત થવાના હું ઉપાય શોધું છું, જી હા, એટલે કદાચ ગોળી લો કે તમે કીધું લવિંગ દબાવી દો, સંકલ્પ શક્તિ નો ઉપયોગ કર્યો જેમ તમે ઉપયોગ કર્યો, રાઈટ, હા, પણ જેટલી વાર પેઇન રહ્યું એટલી વાર પેઇન ની સંવેદનામાં ડૂબી રહ્યો, એ સેન્સિટિવિટી માંથી સેન્સિટિવનેસ માં ન ટ્રાન્સફોર્મ થઈ જાય, ટ્રાન્સફોર્મ ઇઝ નોટ, એ પડી ન જાય, એ લોઅર ન થઈ જાય. હા, પણ એમાં સાહેબ છે ને અભાન પણ થઈ ગયું હતું, કારણ કે ઇટ વોઝ સો પેઇનફુલ કે મને થોડો ફીવર પણ આવી ગયો હતો, પણ મારે એમ કહ્યું ના ભલે ભલે થવા દે, જે થતું થવા દે, એટલે અભાન પણ હું ગયો હતો એટલે મેં પેઇન સહન કરી લીધું, અને પછી જયારે સહન નહીં થયું એટલે પછી મેં લવિંગનો ટુકડો લીધો. ના, બહુ સારી વાત છે, પણ આ બધી જીવનની સંવેદનાઓ છે, અને જે જે સંવેદનાઓથી આપણે ભાગશું જીવને ક્યાંય કે એને ફરીથી પૂરું કરવું પડશે. રાઈટ 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 ઓકે, થેન્ક યુ થેન્ક યુ. પ્રશાંત ગોહિલનો પણ એક ક્વેશ્ચન છે ચેટ પર. પ્રશાંત છે કોલ પર? હા હા, એટલે એ ક્વેશ્ચન ત્યારે હતો કે આપણે ત્યારે થોડુંક આના પહેલાના રીડિંગમાં કન્ફ્લિક્ટ થયું હતું ને, કે રાજનભાઈ કીધું કે તો પછી આ પ્રત્યાહારનો આ શબ્દ છે તો એ થોડુંક પછી આગળની વાત છે, તો અત્યારે આ અવસ્થા એ તુરીયની વાત નથી કરતા. એટલે યુઝ્યુઅલી હું ઓબ્જેક્ટિવ કોન્શિયસનેસ ને તુરીયની સમજુ છું. હા હા, રાજુભાઈ વાત કરી તો કોઈ પણ પેઇન થતું હોય તો એના જે કોન્શિયસ ટેન્શન ની જે વાત હમણાં એમણે કરી કે આપણે ત્યાં પ્રકાશ કરીએ તો ઘણી રાહત મળે, તો જે માત્ર એને આપણે આપણે એને જે પેઇન થાય છે એને પચાવવાની એ ચાલુ રાખવી, કે પેલો પ્રકાશવાળો પ્રયોગ પણ સાથે કરવો? એ વસ્તુ શું છે કે આ જે એ ભાઈએ જે રાજુભાઈ એનું નામ છે, રાજુભાઈએ જે વાત, હા, એ ફિઝિકલ પેઇન ની વાત. ગોળી લઈ લો ને વાત પૂરી કરો, ઓકે, રાઈટ, તમે જેટલું પણ બોડીને લંબાવશો વાત સાચી છે, પણ બોડી તો ઘસાવાની જ છે, આપણી એ બંને ફીલ્ડ જે છૂટા પડે એ આપણું પહેલું લક્ષ્ય છે. બોડીને ઇનકાર નથી કરવાનો, મારો હા પોઈન્ટ પર થાય છે, બોડીને ઇનકાર નથી કરવાનો, ઇનકાર નથી કરવાનો, આપણો લક્ષ્ય એ છે. એટલે જે વખતે હું મરી જાઉં અને બંને ફીલ્ડ છૂટા પડી જાય, રાઈટ, એ વખતે મેં એ કોન્શિયસનેસ ની પ્રેક્ટિસ કરેલી છે અને એ મારા ઉપયોગમાં આવી જશે, રાઈટ. નહીં, આપણે જો ગોળી લઈએ તો એ પેઇન જતો રહેવાનો, બરાબર, હા, પણ કોન્શિયસનેસ ન જાય એવી રીતે ગોળી લ્યો. અચ્છા, હવે સે કે મારું મૃત્યુ થઈ રહ્યું છે, હા, અને મેં પેઇન ની પ્રેક્ટિસ નથી કરી, હવે મૃત્યુ કઈ પેઇન વગર તો આવવાનું જ નથી, કંઈક ને કંઈક તો શરીરમાં ગોટાળો થવાનો જ છે, શું કહેવાય, દુઃખ વગર મૃત્યુ આવે એ તો શક્ય નથી, ગોળી લઈ લેવી પડે તો ગોળી લઈ લઉં, પણ હું એવી ગોળી ન લઉં કે મારી જાગૃતિને અસર કરે, જાગૃતિને અસર થાય, એટલે મારું જે કહેવાનું છે કે એ શરીર જેની અંદર પેઇન થવાનું છે એ શરીર પડી જ જવાનું છે, આમે હા પડી જ જવાનું છે શરીર, અને મારો લક્ષ્ય છે કે મારે બ્રિજ જે છે જે જાગૃતિની જે બ્રિજ જે છે એ મારું જળવાયેલું. હા, તો એવું કહી શકાય કે હવે જે જ્યારે શરીર અત્યારે તો સારું હોય, જેમ જેમ સમય જાય એમ શરીરમાં કંઈક ડેફિશિયન્સી આવવાની શરૂઆત થાય તો થોડાક સમય માટે પહેલા એ ડેફિશિયન્સીને
ઓબ્ઝર્વ કરીને એની સંવેદના લઈ લેવી એમ. હા, એ લાઈફમાં ઇનફ આવે છે. થોડા સમય શું હોય લાઈફમાં, ઇનફ આવે છે એટલે એ આપણે એને ઉપયોગ કરી લેવું. આપણે ફરિયાદ ન કરવું પેન. હા, ફરિયાદ નહીં, ફરિયાદ ન કરવું. બરાબર. પણ ફિઝિકલ પેઇન ને હું એટલું ઇમ્પોર્ટન્સ નથી આપતો પોતે. બરાબર છે. હા, ઓકે. રાજુભાઈ પાછું પણ પૂછવા માંગે છે. આપણી હાજરી આ બેની વચ્ચે હશે. આપણી હાજરી ક્યાં હશે એટલે આપણે કેટલું પ્રેક્ટિસ કર્યું છે એની ઉપર હાજર રહેશે ને સાહેબ. જી જી, રાઈટ. એટલે આપણે પ્રેક્ટિસ પર એની, એટલે આપણી જેવી પ્રેક્ટિસ હોય એટલી આપણી હાજરીની ક્વોલિટી હશે. હા, અને તમે દિવસના એક પ્રેક્ટિસ કરો કે હું સી કે લાઈફની કેટલી વસ્તુઓ આપણને નીચે ખેંચી જાય છે. હા, લાઈફની કેટલી, અને એ સાવ ગૌણ છે. રાઈટ, આમ સમજો છો? જી જી. હવે સે કે હું 60 વર્ષનો એક સ્કેલ મૂકું. જી, તો 60 વર્ષ પછી કોઈક કહેવાનું છે કે આ ઘર મારું છે, આ ઘર હશે કે નહીં એ મને ખબર નથી. રાઈટ, જી, આ સમજાય છે. 60 વર્ષ પછી જેને મને ગાળ આપ્યો છે એ વ્યક્તિ હશે કે નહીં, હું હોઉં કે શું હશે એ ખબર નથી. રાઈટ, સમજાય છે? એટલે જો 60 વર્ષનું સ્કેલ તમે મૂકી દો, હા જી, રાઈટ, તો મારું કોઈક જમીન લઈ ગયો ને મને કોઈક ગાળ આપી ગયો ને મને કોઈક આમ કરી ગયો ને મને કોઈક તેમ કરી ગયો, એ કોઈ આમાં રહેતું નથી કોઈ વસ્તુની. અત્યારથી જીવી લ્યો. હવે આનો મને જવાબ, ગાળ નો જવાબ 60 વર્ષ પછી દેવાનો હોય તો હવે કોને યાદ છે? નહીં, યસ, છતાં યાદ તો રહે જ છે હજારો વર્ષ સુધી. એ જે છે એ થોડો કે સ્કેલ, લાઈફ ઇન સ્કેલ, આ તાવડિયાજીની એક એક્સરસાઇઝ છે ટુ લિવ ઇન સ્કેલ. એટલે તમે જીવો છો એક નાનો એક દિવસનો સ્કેલ ની અંદર, પણ તમે એવી રીતે જીવો કે 60 વર્ષનો એક દિવસ છે. 60 વર્ષ પછી આ ઘટના નું, અને સાહેબ તમે મને, મને યાદ છે તમારી એક શિબિરમાં તમે સ્મશાનનું મેડિટેશન કરાવ્યું હતું, એમાં આ જ વાત હતી. હા, તમને કદાચ યાદ નહીં હશે, મને યાદ છે. જે અડચણો છે એ અત્યારથી તમે ધીમે ધીમે સાફ કરતા જાઓ તો મૃત્યુ વખતે ખેંચવા ના આવે ને. રાઈટ, એ અત્યારે આપણે એને જીવવાનું છે, જોવાનું છે. મારો દીકરો શું કરે છે ને, મારી દીકરી શું કરે છે ને, મારો પિતા શું કરે છે ને, મારી પત્ની શું કરે છે ને, મારા પતિ શું કરે છે. હવે એ 60 વર્ષ પછી કયો પતિ ને કયો દીકરો ને, તમે સમજો છો શું કહેવાનું? યસ સર, યસ સર. કઈ છે જ નહીં તે વખતે, બસ એ અત્યારથી તમે કાપી નાખો ને તો એ વખતે હાજરી બહુ ઈઝી પડી જાય. પણ એ અત્યારથી ન કાપી નાખો તો ભાઈ મારા દીકરાનું લગ્ન માં જોવાનું બાકી હતું. રાઈટ સર, ઓકે સર, થેન્ક યુ વેરી મચ સર. આપણા બહુ એક પ્રખ્યાત પોલિટિશિયન, બહુ જ પ્રખ્યાત પોલિટિશિયન, આ તો મને અંદરનું ખબર છે કે એ મૃત્યુ પથારી ઉપર છે, રાઈટ, અને એને ઓલા શોક ઓલા ના આપે, ઓલા બે ઓલા, અને એને મસ્તિષ્ક કરે છે, હાથ પછાજ કરે છે, રાઈટ. એ શું કહેવાય, એ ચીફ મિનિસ્ટર હતા કે ગમે તેમ એક દિવસ માટે મને જગાડો, આવતીકાલે આ આવવાના છે, એમાં આટલા પૈસા મને મળવાના છે. Right.
રિયલ વસ્તુ તમને કહું છું. એટલે આ જે છે તમે શું કહેવાય, એ એક સાયન્સ જીવવાનું 24 કલાકમાં, પણ સમજવાનું 60 વર્ષની અંદર. યસ 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 થેન્ક યુ સર. ઓકે, આગળ વાંચું. મન, મગજ, મન અને વિચારવાની પ્રક્રિયા. ભવ્ય બોલ ભાઈ, અમારે નિયમ છે કે જેને લગ્ન કર્યા હોય એ જ પ્રશ્ન પૂછી શકે. એટલે તમે જે વાત કરી કે સવારે આપણે યોગ નિદ્રાની પ્રેક્ટિસ કરવી જોઈએ, તો જનરલ જે પ્રેક્ટિસ આપણે કરીએ છીએ એમાં એક ઓડિયો જે કે ગાઈડન્સનો યુઝ કરીએ છીએ અને સાથે રિધમનું યુઝ કરીએ છીએ. આ બે વસ્તુ ભેગી કરીને આપણે એક પ્રેક્ટિસ કરીએ છીએ, પણ આપણે ધીરેથી આ ગાઈડન્સ જે ચાલે છે એને સાઈડ પર કરવું જોઈએ. રિધમ તો રિધમમાં આપણે શું કરશું કહેવાય, આપણા માટે એક સપોર્ટ છે, બટ બીજે આપણે શું પ્રેક્ટિસિસ કરી શકીએ જેનાથી આ યોગ નિદ્રાની પ્રેક્ટિસ આપણે સેલ્ફ થી આગળ ધીરે 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 વધારતા જઈએ. ના 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 ના, તું સવારનું પણ તું દિવસનો તો પ્રેક્ટિસ કર, તું ખુરશીમાં બેઠો હોય તો 2 મિનિટ પ્રેક્ટિસ તો કર. રાઈટ, ત્યાં તો રિધમ એ નથી અને ત્યાં તો કોઈ ટેપ રેકોર્ડર એ નથી ને કઈ નથી. રાઈટ, હા તો પ્રેક્ટિસ કર. ટીવી પર ન્યૂઝ જોતા જોતા પ્રેક્ટિસ કર, ક્રિકેટ મેચ જોતા જોતા પ્રેક્ટિસ કર. રાઈટ, એટલે જેમ એ કહે છે એમાં શું છેલ્લો વાક્ય કઈક હતો એમનો, કે એટ વિલ યુ કેન એન્ટર એટ વિલ, એવું કઈક એક વાક્ય હતો. We at you can enter at will. Kya che vakya? In detaching at will. Haan. In detaching. They are unease is experienced in detaching them at will. એટલે આપણા will થી જ આપણે કરી લઈએ. પછી ક્યાં ટેપ રેકોર્ડર ને ક્યાં રેડિયો ને ક્યાં એવું કઈ નથી. એટલે પહેલા પૂછી લીધો. સ્લીપ પેરાલિસિસ થઈ ગયું હતું ચાલુમાં. મગજ, મન અને વિચારવાની પ્રક્રિયા. ફરી એકવાર વિચારવાની પ્રક્રિયામાં ભાગ લેતા હોય અને જરૂરી હોય તેવા સૌથી અગત્યના પરિબળો અને હિસ્સાઓને આપણે જોઈએ. વિચારવાની સાધન પ્રક્રિયામાં જ્યારે વૈશ્વિક દિવ્યમન વ્યક્તિના વિચારવાના સાધનમાંથી પ્રવાહિત થાય છે ત્યારે જે રીતે ભૌતિક અને સૂક્ષ્મ શરીર સંયુક્ત રીતે કામ કરે છે તે રીતે ભૌતિક શરીરનું મગજ અને મુખ્ય શરીર એટલે કે સૂક્ષ્મ શરીરનું મનસ સંયુક્ત રીતે કામ કરે છે. એટલે આ જે છે ને, અહીંયા આપણે થોડું ગુરજેફનું સાયન્સ અને તાવરિયા સાહેબનું સાયન્સનું બંને વચ્ચેની જે થોડી તફાવત છે ને આ જગ્યાએ છે.
કાવરિયા સાહેબ કહે છે કે એ જે બહાર ઇમ્પલ્સ આવે છે એ ડાયરેક્ટલી મનસને મળે છે, અને ગુરજેફનું સાયન્સ જ્યારે આપણા બ્રેનની અંદર એ ઇમ્પ્રેશન છાપ પડે છે ત્યાંથી ચાલુ થાય છે. એટલે એને બ્રેન અને મનસને તાવડિયા સાહેબે ભેગા લીધા, દે વર્ક કો જોઈન્ટલી, રાઈટ? એટલે એ બંને એને ભેગા લીધા છે આ જગ્યા, અને આ બહુ ઇમ્પોર્ટન્ટ છે આ વાત, રાઈટ? કારણ કે આપણા શાસ્ત્રની અંદર ઇમ્પ્રેશનની વાત નથી, આપણા શાસ્ત્રની અંદર ઇમ્પલ્સીસની વાત છે, તન્માત્રની વાત છે. ઇમ્પ્રેશનની વાત છે પણ એ પ્રત્યયના લેવલ ઉપર, એની પહેલા એ તન્માત્ર હોય છે. હા બોલ આગળ. અંદરની તરફ આવતા આવેગો કે જે વિચારવાની પ્રક્રિયાનો પ્રથમ હિસ્સો છે, આ એટલે અંદરની તરફ આવેગો ન આવે, એટલે ઇનકમિંગ ઇમ્પલ્સીસ જ કહેવાય, ઇનકમિંગ ઇમ્પલ્સીસ કહેવાય. ઇસેલ ઉપર છે. હા ભલે, એ જ એટલે આપણે રસોઈની અંદર પહેલો જે શું કહેવાય ઇન્ગ્રેડિયન્ટ, એટલે પહેલી વસ્તુ શું કે રસોઈ, હા પહેલી વસ્તુ જે રસોઈ સામગ્રી એ છે ઇનકમિંગ ઇમ્પલ્સ, કે જે વિચારવાની પ્રક્રિયાનો પ્રથમ હિસ્સો છે તે સૂક્ષ્મ શરીરના ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્ષેત્રના માર્ગે થઈ આપણા સંપર્કમાં આવે છે. હા, એટલે પ્રાઇમરી ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ માં એ પહેલા આવે છે, અને એ જો આપણે સમજવું હોય તો એ મૂલાધાર થી ઉપર ઇમ્પલ્સીસ ચક્રસમાં ચડે છે, અને બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. કોઈક દિવસ આપણે બેસીને એની વાત કરશું, કઈ રીતે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડમાં એ આવે છે, આખી બહુ જ અદ્ભુત વાત છે. લખેલો છે આખો આર્ટિકલ. અચ્છા, લખેલો ઇમ્પલ્સ થી ઇમ્પ્રેશન સુધી રોકેટ. હા, ગણાય કોઈ રિધમ અમિત આવી ગયો. અચ્છા, રિધમ આવી ગયો રાજનભાઈ, આખો ટોપિક આવી ગયો. મઠારેલો હતો ખબર, એક વર્ષ પહેલા. બહુ સરસ વાત છે. હા બોલ આગળ. આપણે આકૃતિ 1 અને 2 માં જોઈએ છીએ કે અંદર તરફ આવતા ઇમ્પલ્સ સૂક્ષ્મ શરીર મારફતે પ્રવેશે છે, અને સ્થૂળ શરીરમાં 5 ઇન્દ્રિયો અને ઇન્દ્રિય અંગો મારફતે પ્રવાહિત થાય છે, અને પછી કરોડ એટલે કે બરડાની ઊભી હારમાળા સુધી નાડીઓમાં પ્રવાહિત થાય છે. જરા ફરીથી આખો પેરેગ્રાફ વાંચવું પડશે તારે, આખો પેરેગ્રાફ. ઓકે, વાંચું કરજો. એટલે કરોડ રજ્જુ એટલું જ કહી દે છે, બરડો નહીં હોય તો. ફરી એકવાર વિચારવાની પ્રક્રિયામાં ભાગ લેતા હોય અને જરૂરી હોય તેવા અગત્યના પરિબળો અને હિસ્સાઓને આપણે જોઈએ. વિચારવાની સાધારણ પ્રક્રિયામાં UDM માંથી મનમાં વ્યક્તિના વિચારવાના સાધનમાં પ્રવેહિત વૈશ્વિક દિવ્ય મન વ્યક્તિના વિચારવાના સાધનમાં પ્રવાહિત થાય છે, પહેલું આ. ત્યારે જે રીતે ભૌતિક શરીર અને સૂક્ષ્મ શરીર સંયુક્ત રીતે કામ કરે છે તે રીતે ભૌતિક શરીરનું મગજ અને સૂક્ષ્મ શરીરનું મનસ સાથે કામ કરે છે, સહયોગમાં કરે છે. બરાબર. ઓકે, અંદર આવતા ઇમ્પલ્સ કે જે વિચારવાની પ્રક્રિયાનો પ્રથમ હિસ્સો છે તે સૂક્ષ્મ શરીરના ઇલેક્ટ્રોમેગ્નેટિક માર્ગે થઈ આપણા સંપર્કમાં આવે છે. આપણે આકૃતિ 1 અને 2 માં જોઈ ગયા કે અંદરની તરફ આ જે છે શરીરના ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ, એટલે એ જે છે એ સ્પેક્ટ્રમની ત્યાં વાત કરે છે, કે એ જે ઇમ્પલ્સીસ અંદર આવે છે એ સ્પેક્ટ્રમના આમંત્રણથી અંદર આવે છે, સ્પેક્ટ્રમના આમંત્રણથી અંદર. હા, આપણે આકૃતિ 1 અને 2 માં જોઈએ છીએ કે અંદરની તરફ આવતા આવેગો એટલે એ ઇમ્પલ્સ સૂક્ષ્મ શરીર મારફતે પ્રવેશે છે, અને ભૌતિક શરીરમાં 5 ઇન્દ્રિયો અને તેના 5 અંગો મારફતે પ્રવાહિત થાય છે, અને પછી કરોડ
ની હારમાળા સુધી નાડીઓમાં પ્રવાહિત થાય છે. બહુ બધી બહુ જ ઘેરી વાત છે આગળ જે આવે છે, એટલે આપણે આવતી વખત માટે રાખીએ. આમાં આકૃતિ 1 ને 2 રાજનભાઈ ડાયાગ્રામ 1 એન્ડ 2 ડાયાગ્રામ 1 એન્ડ 2 આકૃતિ નહીં યોગ સૂત્ર ડાયાગ્રામ આપણે એકને વાપરશું ડાયાગ્રામ 1 એન્ડ 2. હવે આગળની વાત તો બહુ જ ઘેરી છે બધી, એટલે એ આપણે નેક્સ્ટ ટાઈમ, એટલે આપણે પાછું આખું આની ફરી વાર વ્યવસ્થિત ટ્રસ્ટ આપણે રાખવું પડશે, ફરીથી જોઈ લેશું નેક્સ્ટ ટાઈમ. માઇક્રોસ્કોપ માં દેખાય નાડી ને બરાબર છે. કેતવ માટે પ્રશ્ન છે કે આપણે આ ગુજરાતી નું રીડિંગ ઇંગ્લિશ રીડિંગ ના પેરેલલ માં ચાલે છે, રાઈટ? ગુજરાતી નું રીડિંગ આપણે એવરી ફ્રાઈડે હોય છે આ રીડિંગ, બુધવાર અને શુક્રવારે. પછી આપણે ઇંગ્લિશ પર્પઝ નું રીડિંગ કરીએ છે જે દર રવિવારે હોય છે 5-6, અને આવતીકાલે 7-8 આપણે હ્યુમન બાયોલોજીકલ મશીન એઝ અ ટ્રાન્સફોર્મેશન એપેરેટસ જે ઈજે ગોલ્ડ ની બુક છે એનું આપણે જે આ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ નું જે ચેપ્ટર છે એ આપણે કાલે વાંચશું 7-8 સાંજે.